સાદર પ્રણામ, જય સ્વામિનારાયણ. બહુ જ આદરપૂર્વક હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મારા માટે આ ધન્ય પળ છે કે હું આપની સાથે એક વિશિષ્ટ વિષય અંગે સંવાદ કરવાનો સમય આપે આપ્યો છે. સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનના આ રમણીય પરિસરમાં આપણે થોડીક મિનિટો માટે વંદનીય પૂજનીય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સાથે, જેમણે માત્ર વિચારથી નહીં, જેમણે માત્ર ચિંતનથી નહીં, પણ જેમણે પોતાના કર્મ, પોતાના જીવનના આદર્શો અને પોતાના દ્વારા કાર્ય પ્રદાન દ્વારા સમાજને જે ઘડવાનું કામ, પછી એ શિક્ષણનું હોય, સાહિત્યનું હોય, સંસ્કૃતિનું હોય, નેતૃત્વ પૂરું પાડવાનું હોય, પ્રાચીનતમ ધરોહરને જાળવી રાખવાનું હોય, એ માત્ર વિચાર આપીને નહીં પણ એને આવતી પેઢી સુધી પહોંચાડવા માટે જીવન આખું જેમણે સમર્પિત કર્યું છે, એવા પૂજ્ય શ્રી માધવપ્રિય સ્વામી સાથે આજે સંવાદ કરવો છે. અને એ સંવાદ પણ સમાજની એક દિશા ઉગાડવા માટે કરવો છે. આ કોઈ માત્ર વાતો નથી કરવી, પણ આપણા મનની કેટલીક સ્પષ્ટતાઓ કરવી છે. આપણી અંદર કેટલા ખ્યાલો ભર્યા છે, એ ખ્યાલોને આપણે થોડા મઢેલા બનાવવા છે. આજે જે કંઈ આપણે વાતો કરીશું, એને આપણા જીવનની અંદર આપણે જો ડોક્યું કરીને જોઈશું, વેર ડુ વી સ્ટેન્ડ ઇન ધીસ ટોપિક, તો મને એમ લાગે છે કે આ સંવાદ સાર્થક થશે. સ્વામીશ્રી, હું આપને આદર સાથે એવી વિનંતી કરું કે જે બહુ જ ચર્ચિત વિષય છે, એવા એક વિષય ઉપર હું આપને થોડા પ્રશ્નો પૂછું અને આપ આપની અનુકૂળતા અને પેલા પ્રમાણે અમને એના વિશે માર્ગદર્શન આપો. નારી શક્તિ, આપણને ખબર છે કે શક્તિરૂપેણ સંસ્થિતા એમ આપણે કહ્યું છે, પણ એ જ નારી આપણા સમાજની અંદર કંઈક જુદા રૂપે જોવા મળે છે, અથવા નારીને જોવાના આપણા ખ્યાલો પણ જુદા જુદા છે. એટલે એવું લાગ્યું કે આ વિષય અંગે આપના અનુભવ સિદ્ધ અને અનુભૂતિ સિદ્ધ જે વિચારો છે એ અમે જાણીએ. પહેલો મુદ્દો મારે એ જાણવો છે કે ખરેખર નારી શબ્દનો અર્થ શું છે. આપણે વારંવાર બોલીએ છીએ કે નારી, તો નારીનો અર્થ શું કરવો? શાસ્ત્રોમાં નારી શબ્દનો કેવી રીતે ઉઘાડ કરવામાં આવ્યો છે? આપ અમને થોડું એ અંગે માર્ગદર્શન કરો. પહેલાં તો હમણાં જ નવરાત્રના દિવસો પૂર્ણ થયા છે. આપણા ઋષિઓએ જે કેટલીક વાત કરી છે ને, એ આપના આ પ્રશ્નના સંદર્ભમાં બહુ ઉપયોગી છે. ખાસ કરીને બે શબ્દો છે, યા દેવી સર્વભૂતેશુ માતૃરૂપેણ સંસ્થિતા. માતૃત્વ ક્યાં નથી? ભારતીય સંસ્કૃતિ નારીને મા રૂપે જુએ છે, અને સાથે યા દેવી સર્વભૂતેશુ શક્તિરૂપેણ સંસ્થિતા, એટલે ઉર્જા રૂપે જુએ છે. આજથી નહીં, ઘણા લાંબા સમયથી બે ખ્યાલ એક ધારા ચાલ્યા આવે છે. એક ધારા, એક પશ્ચિમનો ખ્યાલ છે અને એક પ્રવાહ પૂર્વનો છે. તો પશ્ચિમમાં મોટે ભાગે સ્ત્રીને ખાલી વુમનથી જ જોવામાં આવ્યા, જેને આપણે વુમન કલ્ચર કહી શકીએ. તો ત્યાં સ્ત્રી એક સંસારના ઉપભોગનું સાધન કે જે કયો તે, એટલે એને આધારે એમના આજે આ વિચારધારા, એને આધારે પછી એની સંસ્કૃતિ ઘડાણી, એના આચાર વિચાર રિવાજ ઘડાણા. ત્યારે આપણે ત્યાં નારીને ખાલી વુમન કલ્ચર ના કહી શકીએ. અહીંયા અમારે જગદીશ ત્રિવેદીએ છે ને ગયા નવરાત્રિમાં
બહુ સરસ. નારી તારા નવ નવ રૂપ, જુદી જુદી ભૂમિકાએ એમણે બહુ સરસ લખ્યું હતું. તો આ પ્રશ્નના સંદર્ભમાં હું એટલું જ કહીશ કે સંસ્કૃત ભાષાની દ્રષ્ટિએ નારી એટલે શું? નરસ્ય ધર્મ્યા ઇતિ નારી. નર સાથે ધર્મથી જોડાય, એ ખાલી પત્ની ધર્મ જ નથી, ભગીની ધર્મ પણ છે, માતૃધર્મ પણ છે. એમ આપણે જે સંબંધો છે, આ મામી માસી આ બધા જે સંબંધો, એ ધર્મ સંબંધો છે. તો કેટલો વ્યાપક ખ્યાલ નારી શબ્દ આપે છે. ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ સત્કાર્ય નારી વગર અપૂર્ણ રહે છે. માનો કે યજ્ઞ કરવો હોય તો પત્ની સાથે જોઈએ જ. ભગવાન રામચંદ્રજીનો દાખલો પ્રસિદ્ધ છે. વશિષ્ઠજીએ કીધું કે સીતાજી વગર યજ્ઞ નહીં થાય એમ. એટલે ધર્મ સંપાદનમાં આપણે ત્યાં ચાર પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારે ચાર પુરુષાર્થોના સંપાદનમાં નારીનો મહત્ત્વનો રોલ છે. આ ધાર્મિક દ્રષ્ટિએ ધર્મ સંબંધથી નારી તત્વ આપણા ઋષિ મુનિઓએ વર્ણવેલું છે. પણ એક વસ્તુ એથી વન સ્ટેપ અહેડ આવે છે, એ છે કે શું આ નર અને નારીના ભેદ કાયમી છે? તો આપણા ઋષિ મુનિઓએ જે ગહન ચિંતન કર્યું, એ ચિંતન બીજા ધર્મમાં મને ખબર નથી, કદાચ હોય તો, પણ મેં સાંભળ્યું નથી કે નર અને નારીના શરીર મળ્યા છે, બરાબર છે, પણ એક સમય એવો આવે છે કે જેને આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો ત્યાં નર અને નારી કાંઈ છે જ નહીં, એક જ તત્વનો વિલાસ છે. વેદના મંત્રો છે સરસ, એમાંથી એક અંશ, ન ત્વમ પુમાન ન ઉતવા કુમારી. હે પરમાત્મન, તમે પુરુષ પણ નથી, સ્ત્રી પણ નથી. તો એક બિયન્ડ ઇમેજિનેશન વાત કરી કે નાન્યતર પણ નથી, તમે કંઈક આથી અલગ છો. આ આપણો ભારતીય સંસ્કૃતિનો આધ્યાત્મિક ખ્યાલ છે. આપણા સમાજમાં કેટલાક નારી માટેના પર્યાયો છે, અને એ પર્યાયો જે આપે વુમન સંસ્કૃતિ કહી, જે આખી ઘડવામાં આવી છે, આપણી પ્રાચીન સંસ્કૃતિ ઘડાયેલી છે, એમના એમાં એનો બહુ ઉપયોગ થાય છે. આપણને ખ્યાલ છે કે આપણા શાસ્ત્રો પણ વામા શબ્દ વાપરે છે. નારી કહીએ છીએ, સ્ત્રી કહીએ છીએ, ઉર્જા કહીએ છીએ, શક્તિ કહીએ છીએ. સ્વામીજી, મને આપ શાસ્ત્રમાં જેવો એક શ્લોક આપ્યો છે કે જેમાં નારી ધર્મ આપ્યો છે, કાર્યેષુ મંત્રી, તો એ શ્લોકની અંદર એમણે એના આપે જે કહ્યું કે ભગિની ધર્મ, એ એમના પતિ સાથે એણે શું છે ધર્મ, એ પણ આપણા શાસ્ત્રો જ બતાવી આપ્યો છે, બરાબર ને? તો પછી મુદ્દો એ આપણને આવીને ઊભો રહે કે પત્ની અને પતિ એ બે સ્વરૂપમાં નારીને કયા રૂપે જોવી જોઈએ, કેટલા આદરથી જોવી જોઈએ? ફરીથી હું સંસ્કૃત ભાષાની દિવ્યતા ઉપર જઈશ. હાજી, આપ જાણો છો કે આપણે એક જ પદાર્થ માટે કેટલા કેટલા પર્યાયો હોય છે, તો નારી શબ્દ માટે પણ ઘણા પર્યાયો છે. એ પર્યાય શબ્દ જે છે એ નારી તત્વના ગુણધર્મોને ઉજાગર કરનારા છે. નારી શબ્દ વ્યાપક થયો, પછી પત્ની, તો પતિના સહધર્મચારીણી હોય એ પત્ની કહેવાય. ભાર્યા, ભાર્યાનો અર્થ હું જુદો કરીશ. સામાન્ય અર્થ એવો છે કે પતિ જેનું ભરણ પોષણ કરે એ ભાર્યા, પણ હું એ કહું કે આખા ઘરનું ભરણ પોષણ કરે એ ભાર્યા. હવે વામા શબ્દ છે ને બહુ સુંદર છે. વામાના બે અર્થ થાય છે. વામા એટલે સુંદર, સુંદર તત્વ હોય એને વામા કહેવાય. બીજો વામ ભાગ, ડાબો ભાગ. આપણે ત્યાં બહુ સરસ કથા છે. બ્રહ્માજીએ પહેલાં માનસ સૃષ્ટિ કરી એકલા જ, વિધાઉટ ફિમેલ,
પણ સક્સેસ ના ક્યાં, નારી તત્વની જરૂર જ પડી. પછી એમણે પોતાના શરીરના બે ભાગ કર્યા. આજે આધુનિક ભાષામાં અમીબાની વાત કરે છે એ રીતે ઠીક હશે, પણ બ્રહ્માજીએ જમણા ભાગમાંથી પુરુષનું સર્જન કર્યું અને ડાબા ભાગમાંથી સ્ત્રીનું સર્જન કર્યું, એટલે પણ એમનું નામ વામા પડ્યું. એટલે જ્યાં જેવો સંદર્ભ છે એને બહુ સારી રીતે સંસ્કૃત ભાષાના શબ્દો ઉજાગર કરે છે. પતિ અને પત્ની નો સંબંધ તો અતિ પવિત્ર છે, જેને આપણે પતિવ્રતા ધર્મનો, પણ એ શબ્દ અધ્યહાર છે. પતિવ્રતા એમ પત્ની વ્રતા બે હોવું જોઈએ, એકલી પતિવ્રતા ના ચાલે. હામે પત્ની વ્રતા પણ ભગવાન રામ જેવો હોવો તો જોઈએ ને, જેમણે પોતે આદર્શ તરીકે જ. એટલે ભગવાન રામની વાત કરીએ તો પત્ની વ્રત, અને એમના માટે એમણે બહુ મોટું યુદ્ધ ખેલ્યું, તો પણ ખેલ્યું. હા, અને એ પાછું એ પણ આદર્શ છે કે એના પિતાશ્રી બહુ પત્નિત્વ ધરાવતા, તો પણ એમણે એ સ્વીકાર્યું કે મારે આવતા જીવન માટે એક મૂલ્ય મૂકી જવું છે. બહુ મોટી વાત છે, ભગવાન રામચંદ્રજીનું બહુ મોટું પ્રદાન છે. બરાબર ને? એટલે એક મૂલ્ય મૂકી જવાના આશયથી પણ મને સામાન્ય રીતે લોકો એવી દલીલ કરતા હોય છે કે ભારતીય નારી એવું આપણે બોલીએ છીએ અથવા કહીએ છીએ ત્યારે પુરુષ પ્રધાન સમાજ એનું નિરૂપણ કરે છે. હા, તો ખરેખર નિરૂપણ પુરુષ પ્રધાન સમાજ કરે છે કે ના, આપણે જે હમણાં જ વાત કરી એ પ્રમાણે એના કાર્યો પ્રમાણે એનું આપણે. જો સંસ્કૃતિ છે ને પ્રવાહિત છે. હાજી, એટલે દેશ કાળ એનો પ્રભાવ એના ઉપર અવશ્ય આવે છે. તો જે ઓરિજિનલ રૂપ છે એ પુરુષ પ્રધાન રૂપ નથી, કે જેમાં પુરુષ પ્રધાન હોય સ્ત્રી ગૌણ હોય એ નથી. બંને પરસ્પરના પૂરક છે. પુરુષ સ્ત્રી માટે પૂરક છે, પુરુષ સ્ત્રી માટે પૂરક છે. આ બહુ સ્પષ્ટપણે આપણા ઋષિ મુનિઓએ, આપ જો અર્ધ નારીશ્વર છે તો હવે એમાં આટલું શ્રેષ્ઠ પ્રતીક ભારતીય સંસ્કૃતિ જ આપી શકે, અદ્ભુત પ્રતીક છે. એટલે તો એમાં આપ કોને પ્રધાન ગણશો? શિવ તત્વને પ્રધાન ગણશો, શક્તિ તત્વને પ્રધાન ગણશો? એ છે જ નહીં. પણ અમુક સમય એવો આવ્યો કે જ્યારે પુરુષો હાવી થઈ ગયા, એટલે પુરુષ પ્રધાન સમાજની રચના થઈ એવું આપણે જોઈએ છીએ, અને એવું થયું પણ ખરું. પણ હકીકતમાં આપને નવાઈ લાગશે કે સત્યકામ જાબાલ છે તો એમના નામની પાછળ જાબાલાનું નામ આવ્યું, તો ત્યાં પુરુષ પ્રાધાન્ય રહ્યું નહીં. આપને વાત કહું તો ભગવાન કૃષ્ણ બહુ પ્રેમથી કહે છે પાર્થ, પૃથા પુત્ર પાર્થ, ત્યાં પાંડુને યાદ નથી કર્યા, કૌંતે. એટલે પુરુષ પ્રધાનતાની જે વાત આવી એ બહુ પાછળથી આવી, અને એનાથી બહેનોને શોષણ પણ ઘણું થયું. પુરુષોએ જરાક દાદાગીરી વધારે કરી, જોકે દાદાગીરી હાલતી જ નથી. રાવણ જેવો રાવણ હોય ને એની હાલી નથી. મંદોદરી સેજ આમ આંખ કરે ને તલવારું મ્યાન થઈ જતી એવું આવે છે. પણ સ્વાભાવિક રીતે કોમળ તત્વ હોવાથી એમના ઉપર પુરુષે આવી થવા પ્રયાસ કર્યો. પણ વાસ્તવમાં પુરુષ પ્રધાન એ શાસ્ત્રીય વાત નથી. જેટલા આપણે ત્યાં ઋષિઓ થયા ને એટલી જ ઋષિકાઓ થઈ. અરે, નવાઈની વાત એ છે કે શંકરાચાર્યજી જેવા મહાપુરુષ મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરે અને ન્યાય ભારતી દેવી કરે, તો આમાં આમાં પુરુષ પ્રધાનતાની તો વાત જ ના રહી. અને ભારતી દેવીનો ન્યાય પણ કેવો, કે પતિ હારે તો એ સ્વીકારી લે કે ના, પતિ હાર્યા છે એમ, શંકર જીતા છે એમ. એટલે ઋષિકાઓ ગાર્ગી તમે લ્યો, ભલભલા ઋષિઓ દંગ થઈ ગયા છે જ્યારે ગાર્ગી સાથેના યાજ્ઞવલ્ક્યના સંવાદો થયા છે ઉપનિષદમાં. તો એ જ રીતે મૈત્રેયી તમે લ્યો, કાત્યાયની તમે લ્યો, આ બે યાજ્ઞવલ્ક્યના પત્ની,
તમે જુઓ કેવો સરસ બેયનું આમ પતિ પત્નીનું, બે પત્ની છે, પણ જ્યારે યાજ્ઞવલ્ક્ય સંન્યાસ શું કહેવાય એ પ્રશ્નનો જવાબ જનકને આપવા જઈ રહ્યા છે ત્યારે કહ્યું કે હું આજે અને કાલે કહીશ. બહુ સરસ કથા છે. આશ્રમમાં આવીને કહ્યું, મૈત્રેય કાત્યાયની, મારે સંન્યાસનો જવાબ દેવો છે. હું સંન્યાસ ન લઉં તો મારાથી સંન્યાસનો જવાબ ન દેવાય, તો હું સંન્યાસ લેવા માગું છું. તો બોલો, આ આટલી ગાયો છે, આટલી જમીન છે, તો તમારે બેયને શું જોઈ છે? મૈત્રેયને પૂછ્યું, એ મોટા હતા. તો મૈત્રેયે એમ કહ્યું કે શું આ બધું મેળવીને હું અમર થઈ જઈશ? તમે નારી તું નારાયણીનું ચિંતન તો જુઓ કે આ બધું મેળવીને અમર થઈ જઈશ. તો કે અમર તો નહીં થવાય. તો કે એને લઈને હું શું કરું? હું તમારે પગલે ચાલીશ. અને કાત્યાયની બહુ વ્યવહાર કુશળ હતા. આ બેયની જરૂર પડે છે કે આશ્રમનું સંચાલન અમે સંભાળી લેશું, તમે સંન્યાસ લીધા પછી અહીંની ચિંતા ન કરતા. તો એક આપણે ત્યાં જે દિવ્ય સંબંધો રહ્યા એમાં પુરુષ પ્રધાનતાની વાત થોડીક અજુગતી આવી. મને એવું લાગે છે કે એક સમય એવો હતો, કંઈ પણ કારણ બને છે ને એની પાછળ કારણ હોય છે, કંઈ પણ કાર્ય થાય. જ્યારે આક્રાંતાઓ આવ્યા અને આપણી બહેનું દીકરીઓ ઉપર ખૂબ અત્યાચારો, કારણ પહેલો ભોગ તો આજ હોય કે ગઈકાલ હોય, પહેલો ભોગ તો નારી તત્વ જ બને છે, એટલે નારીને છત્રની જરૂર પડી, રક્ષણની જરૂર પડી, એટલે એમાંથી પછી ધીરે ધીરે એને પરાધીનતા જેવું સર્જાયું, એવું મને લાગી રહ્યું છે. હા, ઇવન આપણા આશ્રમોની અંદર પણ ગુરુ અને ગુરુપત્નીના આદર્શો આપણી સમક્ષ છે. ભગવાન શ્રી રામ હોય કે ભગવાન શ્રી કૃષ્ણ હોય, એમનો પણ આખો વિકાસનો ક્રમ હોય તો જેટલું પ્રદાન જ્ઞાન માર્ગે ગુરુનું, એટલું જ જીવન સેવા માર્ગે પાછી ગુરુપત્નીઓએ પણ એટલું પ્રદાન કર્યું. ગુરુ માતાઓનું કામ કેવું, એમને પણ શીખ્યું, નહીં શીખ્યું એવું નહીં, એ પણ કહેવાય છે. જે લોકો જે ચર્ચામાં માને છે અથવા તો સંવાદની બદલે વિવાદમાં માને છે, અથવા જેને કેટલીક ભારતીય સંસ્કૃતિની બાબતોનો અસ્વીકાર જ કરવો છે, એ લોકો વારંવાર શાસ્ત્રનો એક શ્લોક ટાંક્યા કરે છે, તાડન કે અધિકારી, એવું તુલસીદાસજીએ કહ્યું. અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે બોલો આનો જવાબ શું. તુલસીદાસજી પોતે જ એમ કહે છે કે તમે નારીને તાડનનો અધિકારી છે, એમાં બીજા પણ જોડ્યા છે, પણ સામાન્ય રીતે આવું કહેવા પાછળનું કારણ શું? મારા મનમાં એવો ખ્યાલ છે કે આપ આ જે દ્વિધા છે, શંકા છે, એનું નિર્મૂલન કરો. ભદ્રાવીભાઈ, પહેલાં તો જેને પૂર્વગ્રહ છે જ, હાજી, એની કોઈ દવા થઈ શકવાની નથી, કારણ કે એણે એની આંખો અને મગજ બે બંધ કરી દીધા છે. સૂતો હોય ને એ જાગે, જાગતો હોતો હોય ને એ ના જાગે, એટલે એને આપણે તો વંદન કરી લઈએ. પણ જે સમાજ સમજવા માગે છે એમણે એક વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ, કોઈ પણ અર્થઘટન કરીએ ત્યારે એ કયા દેશમાં લખાયું છે, કયા કાળમાં લખાયું છે અને કયા સંદર્ભમાં લખાયું છે. આ દેશ, કાળ અને સંદર્ભ બહુ જરૂરી હોય છે. આમાંથી ખાલી નારી શબ્દ પકડો. આ પ્રસંગ ક્યારે ઊભો થયો છે? જ્યારે સમુદ્ર મંથન, અરે સેતુબંધ બાંધવાનો છે, 3 દિવસ સુધી ભગવાન રામચંદ્રજીએ સાગરદેવને પ્રાર્થના કરી. હવે આવા મોટા ભગવાન સમર્થ, છતાં એમનો વિનય જુઓ કે 3 દિવસ સુધી પ્રાર્થના કરી તોય કાંઈ જવાબ જ નહીં, પ્રતિભાવ નહીં કાંઈ. અને પછી ભગવાનને થયું કે હવે આ આંખ દેખાડ્યા સિવાય નહીં માને. એના સંદર્ભમાં આ એક જ ચોપાઈ નથી, ઘણી બધી ચોપાઈઓ છે. એ બધી ચોપાઈઓમાં લખ્યું છે કે કોઈ આવી દુષ્ટતા કરે તો શું કરવું, આ કરે તો શું, એ ક્યાંય નારીનું નામ નથી. આમાં નારીનું નામ છે. તો સંદર્ભ શું છે?
કે સમજાવવા છતાં પણ ન માને તો શું કરવું એમ? આ સંદર્ભ અવશ્ય જોવો પડે. આપણે રામાયણને દોષ આપીએ છીએ. જનરલ કોઈ માણસ ફેક્ટરી ચલાવતો હોય અને એનો સેવક વર્ગ સમજાવવા છતાંય ન માને તો એ શું કરે? હવે એમાં બહેનો પણ સર્વિસ કરતા હોય, એટલે એ કાંઈ સ્વભાવથી બધા હારા જોઈએ એવું તો ન જોઈએ, એમાં એ કોઈક મંથરા તો હોય જ. એને બહુ સમજાવવા છતાંય ન માને તો શું વ્યવહાર થાય? એટલે અહીંયા માત્ર નારી ઉપર લખ્યું નથી, પણ જે એવા લોકો છે કે જે સમજાવવા છતાંય માનતા નથી, એમને માટે તો પછી બીજો કોઈ રસ્તો રહેતો નથી. હવે જે તુલસીદાસજી ઢોર ગવાર શુદ્ર પશુ નારી એ સબ તાડન કે અધિકારી લખે છે, જો તુલસીદાસજીને સ્ત્રીઓ પ્રત્યે આવી જ ભાવના હોત તો એણે અહલ્યાને વંદના કરી હોત? ક્યારે ના કરી હોત? એ જ શબરીના કેટલા ગુણ ગાય છે. આનો અર્થ એ છે કે તમે શબ્દ ઉપર ન જાઓ, સંદર્ભ ઉપર જાઓ કે આવા વાતાવરણની અંદર તમે પોતે શું કરો. તો એમને અને તાડનનો અર્થ ખાલી મારવું એવું થોડું જ છે. તાડનાનો અર્થ જરા બે કઠોર વેણ કહેવાય, એને તાડન કહેવાય છે. એટલે પણ આજે સુધારાવાદને નામે તુલસીદાસજી જેને ગમતા નથી, રામ જેને ગમતા નથી, એ લોકો આવો પ્રચાર કરે છે, મને ખબર છે. એટલે સામાન્ય રીતે તો આપણે આપણું કામ પૂરું પાડવું છે એટલે આવા સંદર્ભો ટાંકી દઈએ છીએ. મારી મનોવૃત્તિ જ એવી છે કે મને તાડન ગમે છે, એટલે મારે કોઈ આધાર તો જોશે, ટેકો તો જોશે, એટલે હું એક ટેકો ઉપરથી ઉપાડી લઉં છું અને ગમે ત્યાં ટેકો કરી લઉં. આપને મને અત્યારે યાદ આવે, ઢોર વિશે કહું, ઢોર ગવાર. ઢોર ગવાર આપને ખબર છે, ઢોરમાં કેટલા પ્રકાર હોય, કેટલાક તેજી બળદ હોય, આમ ઈશારો કરે ને ત્યાં ઉપડી જાય, એને કોઈ દી ખેડું મારતો નથી, એને પ્રેમથી હાચવે છે. ગાય કેટલું વાલ કરે છે, પણ કેટલાક હોય સંધિયા બળદ જેવા, એને મારો ને તો જ હાલે. એટલે આનો અર્થ એ છે કે આપણે એના સ્વભાવને જોવા જોઈએ. આમાં નારી પ્રત્યે મહાત્માજીને કોઈ જે એમ કે સિયારામ મય સબ જગ જાની કરું પ્રણામ જોરી જુગ પાની, એ કોઈ દિવસ નારી પ્રત્યે તિરસ્કાર છે? એટલે આ અડધું લઈને જે અર્થ થાય છે ને એ બહુ. ફરીથી આપને કહું, ડાયો હારો, ગાંડો હારો, પણ દોડડાયો નહીં હારો. એટલે આજે દેશકાળનો સંદર્ભ નથી લેતા ને, અને અને જે પકડે છે ને એ બધા દોડડાયા છે. એટલે સ્લેબ બાંધતી વખતે આપણને જે માપનો ટેકો લાગે એ આપણે ખુશ બનતું હોય છે. અને આપે જે શરૂઆતમાં વાત કરી આ પ્રશ્નમાં કે ભાઈ શું જોવું છે, ઉમાશંકરભાઈનું એક બહુ સુંદર બે પંક્તિઓ છે, દેનાર તો દે નયનો જ માત્ર. વાહ. દેનાર તો દે નયનો જ માત્ર, શું દેખવું તે કથવા ન પાત્ર. વાહ વાહ વાહ, બહુ. શું દેખવું એને તમારા ઉપર છોડ્યું, તમારા વિવેક ઉપર છોડ્યું. એટલે મારે જે જોવું હોય એના માટે હું સ્વતંત્ર છું. અને સારપ લેવી છે કે શું લેવું છે? એક હું આપને અત્યારના બહુ જે પ્રવાહ ચાલ્યો છે, બહેનોમાં ચાલ્યો છે, પુરુષ સમોવડી બનવાનું, એ ખરેખર મારું મંતવ્ય તો એવું છે કે તો પુરુષ કરતાં પણ મુઠ્ઠી ઉછેરી છે. તો એ શું છે, સમોવડી બનવું એટલે શું? આની પાછળ બે વસ્તુ મને લાગી રહી છે. હાજી. એક જે આપણો પરાધીનતાનો કાળ ગયો અને એમાં જે બહેનોને દબાવવામાં આવ્યા કે એટલે એ રિવર્સ ઉછાળા મારી રહ્યું છે. એમને લાગ્યું કે અમને અમારું અત્યાર સુધી આ રીતે શોષણ થયું છે, એક એ છે. બીજું, સમોવડી શબ્દ છે ને અમને ગમતો નથી. હકીકતમાં સહધર્મચારીણી છે,
સમોવડી શબ્દમાં થોડી સત્તાની સાંઠ મારી આવે કે કોનું હાલે, સ્પર્ધા છે કોનું હાલે. તમે બિઝનેસમાં સ્પર્ધા કરો તો હાલે, ઘરમાં સ્પર્ધા ન કરે. ઘરમાં સ્નેહ હોય, ત્યાં જો આ કરવા જઈએ તો ઘર એ કલુષિત બની જાય. એટલે અમે ઈચ્છીએ કે સમોવડી કરતાં સહધર્મચારીની તો એના અનેક પાસાઓ છે. અનેક રીતે સમાજને બહેનો પુરુષ કરતાં પણ વધારે વધારે માર્ગદર્શન આપી શકે એમ છે. અને આપે વન સ્ટેપ અહેડની વાત કરીને એટલે કહું, આપણે આપણી ભારતીય સંસ્કૃતિમાં જે આપણે ધર્મ અર્થ કામ અને મોક્ષની વાત કરીને તો આપણે ત્યાં પરંપરા એવી છે કે ચાર ફેરા ફરાય ત્યારે પહેલો ફેરો ધર્મનો, બીજો અર્થનો, ત્રીજો કામનો અને ચોથો મોક્ષનો. ત્રણ ફેરામાં પુરુષ આગળ છે, ધર્મ અર્થ અને કામમાં. પણ મોક્ષનો ફેરો આવે છે ને ત્યારે નારી તું નારાયણ એ લીડિંગ બની જાય છે. અને આપે જુઓ છો કે જેસલ જાડેજાનો ઉદ્ધાર સતી તોરલથી જ થાય, બીજાથી ન થાય. એટલે એક નારી તત્વ છે એ અમુક દ્રષ્ટિએ પુરુષ કરતાં પણ આગળ છે એમ કહી શકાય. પણ બહેતર એ છે કે બંને બ્રહ્માજીના જ બે અંગો છે. એટલે અને બીજું આપને કહું કે આપણે ત્યાં જુઓ તો સૃષ્ટિ વિષયનો ખ્યાલ છે, સહધર્મચારિણીની વાત આવી, તો અમુક જે મિડલ ઇસ્ટના મિડલ ઇસ્ટમાંથી જે ધર્મ થયા એમણે આદમ ઈવની કથા આવી, સંસાર છે એક પાપ છે આવ્યું. આપણે ત્યાં એ ના આવ્યું. કરદમ પ્રજાપતિ આપણું આ સિદ્ધપુર છે ત્યાં તપશ્ચર્યા કરી પ્રભુ પ્રસન્ન થયા. તો કેવો ઊંચો ખ્યાલ એણે માગતી વખતે રજૂ કર્યો કે હું ગૃહસ્થાશ્રમ રૂપી યજ્ઞ કરવા માગું છું તો મને કામધેનુ સમાન પત્ની દો. બોલો, એટલે સૃષ્ટિ એક યજ્ઞ છે. તો એમાં બંને એકબીજાના પૂરક છે અને પૂરક તરીકે રહે એ જ બરાબર છે. પણ સત્તાની સાઠ મારી સારી નથી. સ્ત્રી છે એ માતા છે, અને માત્ર માનવને નહીં પણ સમગ્ર સૃષ્ટિમાં જે માદા સ્વરૂપ છે એ સૃષ્ટિનું સર્જન કરનારી છે. એટલે આપે જેમ કહ્યું કે સહધર્મચારિણી, એટલે મને તો એવું લાગે કે એ જે સર્જન કરી શકે એ જ ઈશ્વરથી ખૂબ નજીક હોય, કારણ કે ઈશ્વરે એને માધ્યમ બનાવ્યું. બરાબર છે. પરમાત્મા જે કરવા માગે છે એ એમણે ફૂલ ઉગાડવું છે તોય એમાં એને સ્ત્રી કેસરની મદદ વગર ફૂલ ઉગતું નથી. બરાબર છે. માણસનો જન્મ હોય તોય પતિ પત્ની બંને આવશ્યક છે. તો આ વાત પુરુષોએ એને સર્જનહાર તરીકે ગણીને જો લે તો ઘણા બધા આપણા પ્રશ્નો છે પૂરા થાય. એના માટે પુરુષોને આપ શું કહેવાનું પસંદ કરશો? પહેલી વાત તો એ જે આપે કરીને કે માતૃત્વ છે ને એ વંદનીય છે હર જગ્યાએ. હું પુરુષની વાત પછી કરું, હું અમારો અનુભવ કહું કે અમે રસ્તામાં નીકળ્યા હોઈએ અને સરસ ગાય ઊભી હોય અને એને નાનું વાછડું ધાવતું હોય એ કેટલું મંગળ દ્રશ્ય હોય. આ માતૃત્વ ખીલેલું છે. ખાલી બીજી રીતે નહીં, ખાલી ગાય જ નહીં, કોઈ પણ પશુ ના સંતાનને જે પ્રેમ કરતું હોય માં એ વંદનીય છે. તો આ સમગ્ર દુનિયામાં માતૃત્વ છવાયેલું છે. પુરુષોએ પોતાના પુરુષપણાનો અહંકાર છોડીને, હું તો એ કહું કે અર્ધનારીશ્વરનું અનુસંધાન રાખે એ પણ સમજી લેવાની જરૂર. માતૃત્વને વિકસાવવામાં પુરુષનો પણ બહુ મોટો સહયોગ છે, નહીતર માતૃત્વ વિકસે. હું મોટો, હું ચલાવું, હું આમ કરું, એ જે ભાવના છે ને એનાથી મુક્ત થઈને પુરુષોએ કાંઈ એને મિત્ર તરીકે, અરે ક્યારેક તો ગુરુ તરીકે સ્વીકારવા પડે. તો
બહેનો પ્રત્યેનો વ્યવહાર પુરુષોનો આદર, ખાલી આદર નહીં, પૂજ્ય ભાવ ભરેલો અને સ્નેહ ભરેલો હોવો જોઈએ. આપે બહુ સાચું કહ્યું સ્વામીજી. હું આપને એક કહેવાનું પસંદ કરું કે આપણા બહુ મોટા ચિંતક ગુણવંતભાઈ શાહ, હા, એ તો આ વાતને બહુ સુંદર રીતે રજૂ કરે છે. એ એમ કહે છે કે તમને ઓફિસે મોકલવાનું ટિફિન ભરનારી પત્ની, ત્યારે એ પત્ની છે, પણ તમારા ટિફિનના ખાનાની અંદર એ મરચાં મૂકે એ પહેલાં એ ચાખી લે છે કે આ તીખું તો નહીં હોય ને, કારણ એને ખબર છે કે તમે તીખું મરચું નથી ખાઈ શકતા. એ ટિફિન ભરનારી પત્ની છે, પણ ચાખનારી છે એ તમારી માતા છે. તમે એમ ન માનો કે પત્ની કૃત્ય છે, એ માતૃકૃત્ય છે. કારણ કે નાના હતા ત્યારે માં પણ આપણને મરચાં ખાવાની આદત હોય તો કટકો કાપીને આપતી કે આખા. તો આટલું બધું જો તમે રોલ બદલાતો હોય અને એનો રોલનો સ્વીકાર કરો તો નેચરલી જીવન જીવવું સહેલું પડે. આપણે શિવ અને શક્તિ એમ બે શબ્દો હંમેશા ભેગા બોલીએ છીએ. આપે જેમ કહ્યું કે એક જ પહેલાંના બે ભાગ થયા અને અર્ધનારેશ્વરમાં પણ વાત થઈ, પણ શિવ અને શક્તિ એમ બોલીએ ત્યારે આપણે શક્તિને શક્તિ તરીકે અને શિવને કોઈ એક બળ તરીકે, એટલે કે પ્રહાર કરનારું, રક્ષણ કરનારું એવી રીતે જોતા હોઈએ છીએ. જ્યારે સ્ત્રી છે એ કોઈ વિશિષ્ટ સંજોગો ઊભા થાય તો એની શક્તિ દેખાડે એવો આપણો ખ્યાલ છે. હકીકતમાં તે રસોઈ કરે છે એમાં એની શક્તિ છે, એ પોતાના સંતાનને સાચવે છે એમાં એની શક્તિ છે, એ ઘરમાં કોઈ વિવાદ થાય તો એને સુલઝાવી નાખે એ પણ એની શક્તિ છે. તો આ શક્તિ અને શિવ એ બંનેનું ખરેખર અદ્વૈત જળવાઈ રહે તો એના અંગેનો આપનો અભિપ્રાય મને. શિવ શક્તિ શબ્દ સાંભળીએ છીએ ને ત્યારે શરીર પુલકિત થાય છે. કે ઋષિ મુનિઓ કેવું સુંદર પ્રતીક, પ્રતીક તો નહીં કહું, શિવ શક્તિ પ્રતીક નથી, આપણા આપણી શ્રદ્ધાનો આધાર છે. હંમેશા શક્તિ છે એટલે ઉર્જા, ઉર્જા અનેક રૂપે વહેતી હોય. આપણા ઋષિ મુનિઓએ શક્તિ અને શિવ બેયનો સંગમ કર્યો અને શિવનો અર્થ જ છે તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. એટલે ઉર્જાને મંગલકારી બનાવવી, જગત કલ્યાણકારી બનાવવી, તો એ ઉર્જા આશીર્વાદરૂપ થઈ જાય, નહીંતર એ જ ઉર્જા વિનાશ પણ કરે. એટલે નારી તત્વ છે ઉર્જાનો ભંડાર છે, પણ એ ઉર્જા મંગલ માર્ગે વહેવી જોઈએ, અથવા એક બીજો પણ અમંગલનો નાશ કરનારી પણ હોવી જોઈએ. અને અમંગલનો નાશ કરવો એ પણ વિશ્વ મંગલ્યનો એક ભાગ છે. એટલે જ પાર્વતીજીના રૂપ તમે જુઓ તો માં તરીકે પણ છે, અન્નપૂર્ણા તરીકે પણ છે, ઉમા તરીકે પણ છે, અને અસુર સંહારિણી પણ છે. તો ઉર્જાને એક તો શિવનો સંગમ બહુ જરૂરી છે કે જેથી ઉર્જા જગત કલ્યાણ તરફ વહેતી રહે. તો ખાલી ઉર્જા નહીં પણ શિવ અને શક્તિને આપણે સામે રાખીએ તો મજા આવે. હું આપને એક મારા સંશોધન સમયની નાની વાત કરું. સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે બાળક જન્મે ત્યારે દીકરો જન્મ્યો અથવા દીકરી જન્મી, પણ સાયકોલોજી અને મેડિકો સાયકોલોજી એ બંને એવું પુરવાર કરેલું છે કે હકીકતમાં જ્યારે ફલિતાંડ બને, ફર્ટિલાઇઝ્ડ એગ, ત્યારે શરૂઆતના 3-4-5 મહિના સુધી બંનેના ગુણધર્મો એમાં વિકસે છે, નર અને નારી અથવા મેલ એન્ડ ફિમેલ. એવું નથી કે પહેલેથી નિયતિએ માત્ર બાળક જન્મે એમાં દીકરો જન્મે એની રાહ જોઈ છે. એક્સ એક્સ અને એક્સ વાય વાળી વાત તો સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી છે, પણ પછીથી એવું બને છે કે જે નિયતિને કરવું છે
એ 5-6 મહિના પછી કોઈ એક લક્ષણ એ આધિપત્યવાળું બને છે, એટલે કે પ્રભાવી બને છે, અને બીજું છે એ પ્રછન્ન બને છે. આપણે જે મેન્ડેલેના અને એના પ્રયોગો વિજ્ઞાનમાં આપ્યા, એની પછી માનવીય જન્મમાં આ સંશોધન આવ્યું છે, અને પરિણામે એનું કન્ક્લુઝન એવું નીકળ્યું છે કે દરેક પુરુષમાં એક સ્ત્રી બેઠેલી છે અને દરેક સ્ત્રીમાં એક પુરુષ બેઠેલો છે. એની સાબિતીઓ પણ આપી કે વિપરીત પરિસ્થિતિ આવે અથવા દુઃખદાયક પરિસ્થિતિ આવે ત્યારે પુરુષ જ્યારે ભાંગી પડે 50 માણસોની હાજરીમાં, ત્યારે પુરુષ નથી ભાંગતો, અંદર રહેલી સ્ત્રી ભાંગી પડે છે. અને સમાજમાં નીકળેલી એક સ્ત્રી, એને છેડનાર કોઈ માણસની સામે પોતાનું ચપ્પલ કાઢીને દોડે છે ત્યારે એ સ્ત્રી નથી દોડતી, એની અંદરનો પુરુષ જન્મીને દોડતો હોય છે. એટલે આપે તો શાસ્ત્રની મદદથી કહ્યું, એ ઓલરેડી રિસર્ચથી પણ સાબિત થયેલું છે. અને આજના લોકોને આપને ખ્યાલ છે કે જેવી કોઈ સાયન્ટિફિક વસ્તુ છે તો આપો, એવું કહેવા ટેવાયેલા લોકો છે. એટલે મેં આ વાત આપની સમક્ષ મૂકી. મને સ્વામીજી એવું લાગે છે કે દરેક ક્ષેત્રમાં આપણે સ્ત્રીનો સ્વીકાર કર્યો છે, પણ છતાં કેટલાક ધર્મના એવા ક્ષેત્રો છે કે જેમાં બાદ રાખેલો છે અથવા સંયમ મૂકેલો છે. આપને ખ્યાલ છે કે એના માટે તો મોટા મોટા આંદોલન થાય છે, સુપ્રીમ કોર્ટ સુધી કિસ્સાઓ પહોંચે છે, મંદિર પ્રવેશથી લઈને અમુક કામ ન કરાય અમુક કામ કરાય. આપને તો મારા કરતાં વધુ ખ્યાલ છે, હનુમાનજીની સામે હાથ ન જોડાય, ભગવાનની પૂજા તમારાથી ન કરાય, તો આ નકાર ક્યાંથી આવ્યો છે અને શા માટે છે? પહેલાં તો આપણે જે સાયન્ટિફિક વાત કરીને એ બહુ સરસ કરી કે ધીરે ધીરે પુરુષના લક્ષણ પ્રભાવી થાય. અમારી દ્રષ્ટિએ હવે જોઈએ ને તો આ એક સર્જનહારની ગજબની લીલા છે, અને એ લીલા એટલા માટે છે કે એ ન હોય તો આખું સૃષ્ટિનું ચક્ર ચાલે નહીં. એટલે એ જ બેઠો બેઠો કંઈક એવું કરે છે જે આપણે કદાચ કલ્પી શકતા નથી. કંઈક તો થાય જ છે, તો કાંઈ થાય છે તો એનું કોઈ પ્રેરક બળ પણ હશે. એટલે એક સરસ મજાની એક લીલા છે ભગવાનની, જેનાથી આ સમગ્ર સૃષ્ટિનો પ્રવાહ ચાલુ રહે છે. જ્યાં સુધી ધાર્મિક વિધિ વિધાન હોય, આ ધર્મનું ક્ષેત્ર હોય, એમાંથી બહેનોને બકાત રાખવા, આપણે દર્શનની વાત કરી, આપને ખ્યાલ હશે કે ભારતના કોઈ પણ મંદિરમાં, આપણા હિન્દુ મંદિરમાં બહેનોનો પ્રવેશ નિષિદ્ધ નથી, સિવાય કે એક કેરલામાં જે અયપ્પા છે એ મંદિરનો છે. એ બધા વિવાદો થયા ત્યારે આપણે ચિંતન તો કરતા જ હોય. વિવાદ એવા લોકોએ કર્યા કે જેને કોઈ દી જવું નથી, મંદિરે કોઈ દી જવું જ નથી. એ કોઈક વિવાદ કોઈ જુદા આશયથી થયો, એને હું બહુ ચર્ચવા નહીં માગુ. તો જો આખા ભારતમાં ક્યાંય નથી અને એક જગ્યાએ છે, તો હું એવું ઈચ્છું કે પરંપરાનું પાલન થવું જોઈએ, એ વિવેક છે. પછી અમુક પ્રસંગો એવા હોય, એ સહજ ગુણધર્મો છે બહેનોના, તો એનું એમાં અમુક સમયે પૂજા કરી શકાય, જેમ કે રજસ્વલા હોય તો પૂજામાં ના બેસી શકે. આ બધા જે નિયમો થયા એની પાછળ પણ બહેનોના શરીરની જે એ વખતની સ્થિતિ એને આધારે થયા. આજે પણ બધી રજાઓ મળે જ છે ને, તમે જુદી રીતે આપો છો, રજા મળે જ છે, પ્રસૂતિ પહેલાં રજા મળે છે, આ રીતે બહેનોના ધર્મ વિશે પણ રજા મળે છે. તો એ રજાનું કોઈ જુદું રૂપ હતું, પણ એનો અર્થ એ નથી, એ અપવાદ થયા. અપવાદ ક્યારેય ધર્મ થતો નથી, અપવાદ અમુક સ્થિતિ માટે જ હોય છે. બાકી આ હનુમાનજીની આ બધી વાત છે ને, આ તો અણસમજણમાંથી ઉગેલી છે. હું તો કહું સભામાં હોતે કે હનુમાનજી મહારાજ અંજની માતાના ખોળામાં રમે જ છે ને, તો અમારી એક એક બેન અંજનીમાં કેમ ન હોય? એટલે એમાં એમના ખોળામાં રમે,
હનુમાનજી ન્યાય રમે એટલે એવું આ બધું છે ને. અને આપણે ત્યાં ગાલ પુરાણ કહેવાય, એમાં બહુ દમ નથી. એમ આપે કહ્યું એમ હનુમાનજી મહારાજ ખોળામાં રમે છે એટલું નહીં, એ તો જ્યારે વાટિકામાં જાય છે ત્યારે કહે પણ છે કે હું તો હમણાં ચાલે મારું તો અહીંયા ખભે બેસાડીને આપને લઈ જાઉં, હા પણ મને એ કામ સોંપ્યું નથી. તો એ પણ એટલો આદર કરે જ છે પાકે પાકો ભગવાન શ્રી રામના વચનનો અને સીતા માતાનો. એટલે એ આદર પણ આપણે જાણીએ તોય આપણે બાકીના આદરોનો સ્વીકાર કરી જ લઈ શકીએ, કારણ કે એક પ્રકારનો આદર છે. આપણે જે નિષેધ ગણીએ છીએ એ નિષેધ નથી, આદર છે. મંદિરમાં જઈએ ત્યારે કેમ શાંત થઈ જઈએ છીએ, ત્યારે ત્યાં ફિલ્મી ગીતો કેમ નથી ગાતા, એ આપણને કોઈએ હોમવર્ક નથી કરાવ્યું. છતાં એક એન્વાયરમેન્ટ છે કે જે એન્વાયરમેન્ટ તમને કહે છે કે અહીંયા અવાજ ન કરાય, અહીંયા આમ ન કરાય. તો જે ન કરાય તે ન કરાય, સાદી રીતે જોઈએ. બહુ સાચી વાત છે. મને એ જાણવામાં રસ છે કે નારી છે એક બાળકને જન્મ આપે ત્યારે જ સક્ષમ ગણાય કે ના, એ લગ્ન ન કરે, જન્મ ન આપે. આપણે ત્યાં એક એવી પણ માન્યતા છે, આપને ખ્યાલ છે કે લગ્ન પછીના થોડા સમય પછી જો વહુને સંતાન ન પ્રાપ્ત થાય તો એ કુટુંબ માટે ને બહેનો ખુદ માટે બહુ મોટો ચિંતાનો વિષય શરૂ થાય, એવું કેમ છે? જ્યાં સુધી વ્યાપક રીતે વિચાર કરીએ તો અમે એવું સમજીએ છીએ કે પુરુષમાં જેમ અમુક વિશિષ્ટ ગુણ હોય એમ બહેનોનો વિશિષ્ટ ગુણ છે માતૃત્વ. આપણે લાખ તર્ક કરીએ પણ માતૃત્વનો કોઈ નિષેધ કરી શકે એમ નથી. માતૃત્વ એ માતૃત્વ છે. એ માતૃત્વ હતું તો રામ મળ્યા, એ માતૃત્વ હતું તો કૃષ્ણ મળ્યા, એ માતૃત્વ હતું તો સહજાનંદ સ્વામી મળ્યા. એટલે બહેનોનો માતૃત્વનો જે ધર્મ છે, આજે શું થયું છે કે અમુક આધુનિક વિચારધારાને લીધે તમારે દીકરાને જન્મ જ આપે રાખો. અરે એ નાની વાત છે, તમે આ સૃષ્ટિના ચક્રને શરૂ રાખો છો જે પુરુષ નથી કરી શકતો. 9 મહિના એક બાળકને પેટમાં ધારી રાખો એ ઓછું બલિદાન છે. અરે પશુ પંખીમાં તમે જુઓ, આ પેંગ્વિન છે, 8 મહિને એનું બચ્ચું તૈયાર થાય, ત્યાં સુધી એના પગ ઉપર રાખે, નીચે પડે તો બરફથી પેલું થઈ જાય. એ જ રીતે આ યલો બિલ પંખી છે તો એ માં તો નાની બખોલમાં ઈંડું મૂકે ત્યારે એના બધા પીછા ખેરી નાખે, આટલું સમર્પણ કોણ કરી શકે? એટલે પહેલાં તો માતૃત્વ પ્રત્યેનો જે અભિગમ છે એ આદરભર્યો હોવો જોઈએ. તમે એને કનિષ્ઠ ના ગણી શકો, એ તો આખા વિશ્વનું મૂળ છે. બીજી વાત કે માત્ર મા જ બનવું એવું નથી, આપણા શાસ્ત્રમાં ક્યાંય નથી. હવે એ માં ન બનવાય છે તો અવિવાહિત જીવન પસંદ કરે, તો એ બહેનોની ઈચ્છાશક્તિ અને એમના વિલ પાવર ઉપર આપણે કહી શકીએ કે એના ઉપર આધારિત છે, જેને ત્યાગી વર્ગ કહી શકાય. આમાં 2-3 વિભાગ થઈ જાય છે. સંસારમાં રહીને અવિવાહિત રહે છે, અવિવાહિત જીવન જીવવું હોય તો ત્યાગાશ્રમ પણ સ્વીકારે છે, જેમ કે ગાર્ગીજી હતા. તો એ બહેનોની ઈચ્છા ઉપર નિર્ભર છે કે હું આ રહી શકીશ, તો એ પસંદ કરી શકે છે. પણ જો વગર વિચારે અવિવાહિત જીવન સ્વીકારે અને પછી જે પ્રશ્નો થાય એમાંથી બહેનોએ બચવું જોઈએ. અને અમને એક તો નક્કી છે, આમ રમૂજમાં કહું, સિંગલ કામ કરી શકે ને એવા ડબલ ન કરી શકે. નરેન્દ્ર મોદી સિંગલ જ છે ને, આ જય વસાવડાએ આવું લખ્યું છે કે સિંગલ એટલે એને બીજી ચિંતા નથી, તો એ સમાજ સેવાના બહુ સારા કાર્યો કરી શકે છે. એવું પણ બને છે ભદ્રાયુભાઈ કે ભમરા જેવો પુરુષ
ગુણવાન પત્નીને છોડીને યોગ્ય હોય, પછી એ માં એનો બાપય બને બાળકોને, અને એનો પિતા પણ બને, જે પુરુષ ક્યારેય નહીં કરી શકે. તો એને ઉછેરીને ગૌરવથી મોટા કરે. હવે એક ઘરે અમારે પધરામણી થઈ, અમે બધો ઇતિહાસ એનો સાંભળો બે છોકરાઓનો. પછી અમારે પૂજાનો રિવાજ હોય, કીધું અમારી પૂજા રહેવા દે, તારા માં બેઠા છે ને ત્યાં જા, એની પૂજા કર, તું એણે તમને આટલા મોટા કર્યા છે. એણે બીજો વિવાહ પસંદ ન કર્યો, અવિવાહિત રહ્યા, કે મારા છોકરા માટે હું બીજું લગ્ન નહીં કરું. આ કેટલી મોટી વાત થઈ ગઈ, કેટલું મોટું બલિદાન કહેવાય માનું બાળકો માટેનું. પછી મેં એમને કીધું, તારે દક્ષિણા જ દેવી છે ને તો એક દે, કે તારા બાપાએ કર્યું એવું તમે ન કરતા બે જણા. એટલે અવિવાહિત જીવનથી બહુ સારું કામ થઈ શકે છે, પણ એ બહેનોની વિવેક શક્તિ ઉપર, એની પોતાની ક્ષમતા ઉપર આધાર રાખે છે. અને એવી કેટલીય માતાઓ છે કે જે ખરેખર માતા નથી, અને એ એકની બદલે અનેક સંતાનોને ઉછેરવાનું કામ, એ બહુ મોટી વાત, બહુ મોટી વાત છે. કદાચ મેં ગીજુભાઈ ભરાડ પાસેથી સાંભળ્યું હતું કે એક બહેન હતા, અને બહુ દુઃખ આવી પડ્યું બધું. પત્ની ગુજરી ગયા, અને કુટુંબમાં બધા સભ્યો વ્યા ગયા, ત્યારે એ બહેને નક્કી કર્યું કે હવે જેટલી દીકરીઓ છે ને મારી દીકરીઓ, મુંબઈમાં કોઈ કોલેજ બાંધી અને સાયન્સ ને મેથ્સમાં શું 400-400 દીકરીઓને ભણાવીને, એ વંદનીય છે, એ એ માતૃત્વ જ છે ને. પહેલાં એક સંતાનનું સાચું હતા, આજે 500 દીકરીની મા બન્યા. આનુબેન હતા, કેવું કામ! અમે તો એને મધર ટેરેસા કરતાં મહાન માનીએ છીએ, એટલા માટે કે મધર ટેરેસાને એટલું તો હોય કે ધર્માંતર સ્વીકારે. અનુબેનને એવું નહોતું, એને તો ખાલી વિશુદ્ધ માનવતા હતી, પછી એ કંઈ ને ધર્માંતરની વાત વચ્ચે આવતી નહોતી. એટલે આવા કેટલા બહેનો આજે પણ છે ભદ્રાઈભાઈ, કે જે એવા સરસ મંડળો ચલાવે છે, સંસ્થાઓ ચલાવે છે. આ જે તિરસ્કૃત દીકરીઓ હોય એને સાચવવાની સેવા કરે છે. તો એ અવિવાહિત માતૃત્વ ઘણું કામ કરી શકે. વિનોબાજી પણ સુંદર વાત કરે છે, એમ કહે છે કે તમે સંતાનને પહેલેથી એવું કહેવાની એવું રહેવા દો કે તારે પરણવું જોઈએ, તારે આમ કરવું જોઈએ, તો એ ચોક્કસ જીવનનો માર્ગ સ્વીકારશે. અને જીવનનો માર્ગ એટલે એ કે ના, આ મારું કાર્ય છે. આમાં તો કેટલીક વખત આપને ખ્યાલ છે કે એવું બને છે કે તમે કહ્યું એટલે મારે નથી કરવું, તારે લગ્ન કરવા જ પડશે તો મારે લગ્ન નથી કરવા, સંતાન હોવું જોઈએ તો મારે સંતાન નથી જોતું. આપણે લગભગ પ્રશ્નો છે એને આપણે દેશી ભાષામાં કહીએ તો આવા વળવળેલી વાતોમાંથી જ સર્જાતા હોય છે. મને આપ એ જરા કહી શકશો કે આપણે જે નારીની વાત કરીએ છીએ કે અત્યારના સમાજ બદલાઈ રહ્યો છે, પ્રવાહો બદલાઈ રહ્યા છે, કોર્પોરેટ ફિલ્ડમાં સ્ત્રીઓ કામ કરી રહી છે, હવાઈ જહાજ ઉડાડી રહી છે, બસ ચલાવે છે, બસમાં કંડક્ટર પણ એ છે, ડ્રાઈવર પણ એ છે, આ નારીએ પોતાનું વ્યક્તિત્વ ઇન્ટેક જાળવી રાખવું છે તો એ કયા કૌશલ્યો અથવા કઈ બાબતો ઉપર વધુ એકાગ્ર કરે? ભદ્રાઈભાઈ, જો એ શક્તિ છે, એટલે હર ક્ષેત્રમાં એ શક્તિ ખીલે, એ વંદનીય જ છે. તમને ખાલી રમૂજની વાત કરું કે શિવજી છે ને, એમનું વાહન નંદી છે અને માતાજીનું વાહન સિંહ છે, પણ કોઈ દિવસ શિવજી સિંહ ઉપર સવારી કરતા નથી અને માતાજી બે ઉપર બેહે, બોલો, નંદી ઉપર બેહે અને સિંહ ઉપર પણ. આનો અર્થ એ થયો કે આ નારી શક્તિ પુરુષ ન કરી શકે એટલું કામ કરી શકે છે, એમાં શક્તિ છે. પણ કેટલાક વિવેક બહુ જરૂરી છે. વિવેક એ છે કે સમાજ અથવા સમાજના કેટલાક કોર્પોરેટ ક્ષેત્રના માંધાતાઓ, એનો ધંધો વિકસાવવા માટે બહેનોને શોપીસ બનાવે, એ કોઈ દિવસ ગળે ના ઉતરે. એને એને કમાવવું છે, એની પાછળ તમે અંદર જાઓ તો એના બિઝનેસો સ્થાપિત કરવા છે. તો એને અમે બહેનોનું શોષણ માનીએ છીએ. બહેનોએ એવી બાબતોથી બચવું જોઈએ જે રીતે બધા શો ચાલતા હોય છે. તો નારીનું ગૌરવ તો સચવાવું જોઈએ ને,
તમે એમનું એક બાજુ નારીના ગુણ ગાવ ને બાજુ એને જ પાછા બજારમાં મૂકો ત્યારે કેટલું અજુકતું લાગે. બાકી કોઈ ક્ષેત્ર ગૌરવ થાય, સુનીતા વિલિયમનું નામ સાંભળે તો આપણને ગૌરવ થાય કે આપણી ભારતની દીકરી એણે કેટલું સાહસ ખેડ્યું. એટલે હર ક્ષેત્રમાં કામ કરે એ જરૂરી છે. પણ જે કેટલીક વસ્તુ ઉપર આજના આધુનિક વિચારધારાને લીધે ઉપેક્ષા આવી, જેમ કે ઘરમાં રસોઈ કરવી, તો શું આ નાનું કામ છે? એક માં, બેન, દીકરી કે પત્ની જ્યારે લોટ બાંધતી હોય છે ને ત્યારે લોટમાં પાણી નહીં, પ્રેમ રેડતી હોય છે. અને એ પ્રેમને લીધે કુટુંબ બધું એક પિંડની જેમ સરખું સચવાયેલું હોય. એને ગૌણ ના કરો તમે, તમે માતૃત્વને ગૌણ ના કરો. હવે આજે માતૃત્વને ગૌણ કરવાના પ્રશ્નો કેટલા ઊભા થઈ ગયા. હવે જે બાળક આવે તો એ અનવોન્ટેડ ચાઇલ્ડ, એને શું પ્રેમ આપે? તો એ સમાજની દશા કેવી થાય? અને થઈ રહ્યું છે. હું અમેરિકા જતો હતો, ખાલી જ ટાઈમમાં રિપોર્ટ જોયો, અમેરિકામાં 35 લાખ છોકરાઓ ઓર્ફન હતા. તો 10 વર્ષ પહેલાંની વાત કરું છું. નથી માનો પ્રેમ મળતો, નથી બાપનો પ્રેમ મળતો. સાથી કે માતૃત્વનો સ્વીકાર ના થયો. એટલે હર ક્ષેત્રમાં બહેનો આગળ વધે, કોઈ સવાલ નથી. પણ આ વસ્તુને ગૌણ, એક બાજુ આપણે એમ કહીએ છીએ કોઈ કામ નાના મોટા નથી, બધાય કામ હરખા છે, તો પછી આને હરખું તો માનવું જોઈએ ને. માણસ બહુ દ્વિધામાં જીવી રહ્યો છે, ભાઈ મનમાં આવે એટલું પકડી લે અને આપે બહુ સાચું કહ્યું કે ઘરનું કામ કોઈકને સોંપીને પોતે સમાજ સેવાના કાર્યોમાં લાગેલા હોય, પોતાના બાળકને ઉછેરવી મોટા મોટી સમાજ સેવા નથી. અમેરિકામાં શું થાય છે કે ચાઇલ્ડ કેર સેન્ટર હોય, અને આજે અહીંયા થઈ ગયા. કોઈ દિવસ 10 વર્ષ સુધી બાળકને ગુરુકુલમાં ન મોકલે, આ અમારો અભિપ્રાય છે. માની સાથે જ બાળક હોવો જોઈએ. હવે માં કમાય, બાપોએ કમાય, એટલે છોકરાનું તો કોઈ નહીં. પછી બેબી સીટર રાખે. અને હું તો અમેરિકામાં કહું ભાઈ તમે થોડી વાર બેબી સીટર બની જાઓ ને. અને થાય છે, ઘણા એવા સરસ યુવાનો છે કે સામે અમે બેએ નક્કી કરી લીધું છે, મારી સર્વિસ સારી છે, મારી દીકરી કે દીકરાઓને સંસ્કાર દેવા માટે મેં મારા ઘરેથી મુક્ત રાખ્યા છે અને ઓલાય સ્વીકારે છે, તો એનું ઘર કેટલું સુંદર થઈ જાય. એવા ઉદાહરણો પણ આપણી પાસે સમાજમાં છે કે વ્યવસાય કરનાર નારી હોય એ પણ માતૃત્વ પ્રાપ્ત કરવું હોય તો વ્યવસાયને છોડી દે છે, અને ફરીવાર પાછા સંતાનો મોટા થાય તો એ પોતે વ્યવસાયમાં રહે છે. આમાં વિવેક જરૂરી છે. આપણું બહુ જાણીતું ઉદાહરણ સુધા મૂર્તિજીનું છે કે જેમણે સંતાનોને માટે કામ છે તો અત્યારે હવે નથી છોડાવવું, અને પછી જોડાણા પછી કેટલું બધું પ્રદાન એમણે નાના નાના ગરીબ લોકો માટે કર્યું છે. મને ખ્યાલ છે આપે જે કહ્યું તે મુંબઈની અંદર એક ઘટના બનેલી, અને આ ઘટના હું એટલા માટે અહીંયા કહી રહ્યો છું કે આપણી આંખું ગાળનારી છે. બન્યું એવું કે રેલવે સ્ટેશનના મુંબઈમાં જે ફાસ્ટ ટ્રેન્સ પસાર થતી હોય એ પ્લેટફોર્મ ઉપર એક નારી ઊભી હતી, વ્યાકુળ હતી, અને એ આપઘાત કરવા જઈ રહી હતી, અને રાહ જોતી હતી કે હું ઝંપલાવું. એને એક બાળક તેડેલું હતું. એ બાળક તેડેલું હતું એટલે બીજા કોઈને ન થયું, પણ રેલવે સ્ટેશન ઉપર કેટલાય આવા બાળકો રખડતા હોય. એને આશ્ચર્ય થયું કે નાનકડું બાળક તેડેલી માં, કારણ કે એને તો જોઈ નથી. એટલે એ લોકો બધા એની પાસે ભેગા થયા, અને માં રાહ જોતી હતી કે હું ઝંપલાવું, ત્યાં એની નજર આ બાળકો ઉપર ગઈ. એટલે કે તમે કેમ આવ્યા છો, જાઓ અહીંથી આગળ. તો તમે શું કરો છો? તો કે હું આપઘાત કરું, મરી જઈશ. કેમ મરી જઈશ? તો કે અમારા બાળકને સાચવવા માટે કોઈ છે જ નહીં, એનું ભરણ પોષણ કરવાનું નથી. એ કે અમારાય માં નથી. અને એ બેન પાછા ફર્યા અને એમણે નક્કી કર્યું કે આજથી હું તમારી માં છું.
આ કિસ્સો ગયા દીપોત્સવી અંકમાં હિતેન આનંદપરાએ લખેલો કિસ્સો છે અને બચ્ચોં વાલી માં તરીકે મહારાષ્ટ્રમાં ઓળખાય છે. હવે આમાં વિવાહિત અવિવાહિત ક્યાં પ્રશ્ન રહ્યો? આપે જે વાત કરી કે કયા ક્ષેત્રને કેવી રીતે લ્યો છો, આટલા સંવાદમાં આટલી બધી સ્પષ્ટતા પછી એક નાજુક પ્રશ્ન, અને હું આપને આદરપૂર્વક વિનંતી કરીશ કે એ પ્રશ્નને આપ આપની રીતે એનો જવાબ આપો અથવા સ્પષ્ટતા કરો. આપ એક સંપ્રદાયના અધિષ્ઠાતા છો, પૂજનીય વ્યક્તિત્વ છે, અને આપ આટલા સ્પષ્ટ વિચારો સાથે, માત્ર વિચારો નહીં, આપના જીવનમાં એ મુદ્દાઓને આપ અમલમાં મૂકો છો, તો પછી સ્ત્રીઓ માટેની જે માન્યતા સંપ્રદાયોમાં વિશેષ રીતે પાળવામાં આવે છે, એ શાસ્ત્રોએ ખરેખર શું કહ્યું છે અને આપણે એનું શું અર્થઘટન કરી રહ્યા છીએ? જગતના બધા જ ધર્મોના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આમાં ઘણી બધી વિચારધારાઓ પ્રવર્તે છે. એક તો આપણે વાત કરી કે વુમન વિચારધારા છે. કોઈ ધર્મ એવા છે કે જ્યાં બહેનો ઉપર બહુ અત્યાચારો છે. હમણાં જ કોઈ સારા પ્લેયરને અફઘાનિસ્તાનમાં મારી નાખવામાં આવ્યા. શું ખેલવું એનો ગુનો હતો. એન્કર તરીકે બંધ કરવામાં આવ્યા. અને પાછળ ભાવના તો એમણે જે ધર્મનું પાન કર્યું છે એ કરી રહી છે. શું સ્ત્રી એ પુત્ર પેદા કરવાનું યા સંતાન પેદા કરવાનું કારખાનું જ છે? આવી પણ એક માન્યતા ચાલે છે. આપણે શું કરવું છે આપણી વિચારધારા ઉપર છે. કેટલાક ધર્મ એવા છે કે જે એમ કહે છે કે સ્ત્રી શરીરથી મોક્ષ નહીં થાય, પુરુષ શરીર હશે તો જ મોક્ષ થશે. આવી પણ એક માન્યતા છે. પણ સનાતન ગ્રંથો ઉપર જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સ્ત્રી ધર્મ, સ્ત્રી અને પુરુષ વચ્ચેના વિવેકપૂર્વકના ધર્મો સ્થાપિત થયેલા છે. એક તો બે સમાન છે, એક જ બ્રહ્માજીના અંગ છે, કોઈ ગૌણ નથી, કોઈ મહત્ત્વનું નથી. ઉલટાનું નારી તું નારાયણી, જ્યાં નારીનું પૂજન થાય છે, રમંતે તત્ર દેવતા. આપણે શાસ્ત્રીય વાત કરી એટલે કહી રહ્યો છું. પણ એક વિવેક કે સ્ત્રી અને પુરુષ એ બે વચ્ચેનું વિજાતી આકર્ષણ પણ એટલું જ વાસ્તવિક છે. અને એ આકર્ષણ એની મર્યાદાનું અતિક્રમણ ન કરી જાય એટલે કેટલાક વિધાન છે કે સ્ત્રીઓએ પુરુષોએ કઈ રીતે પરસ્પર વ્યવહાર કરવો. જેમ કે મંદિરોમાં દર્શને જઈએ તો બહેનોએ બહેનોના સ્થાનમાં રહી દર્શન કરવા, પુરુષોએ દર્શનની ના નથી, પણ જે જગ્યાએ તમે પવિત્ર વિચારો પ્રાપ્ત કરવા જાઓ છો એ જગ્યાએ તમારું મન સત્વગુણથી ભરેલું હોવું જોઈએ. બહુ સરસ એક સંતે કીધું છે કે અગ્નિ કુંડ સમાનારી ઘૃત કુંભ મયઃ પુમાન. સ્ત્રી છે એ અગ્નિનો કુંડ છે અને પુરુષ ઘીનો ઘડો છે. એ ગમે એવો લશ્કરનો વડો હોય ને તો એ ઘરે આવે ને એ ઓગળી જ જાય, એનું હાલે જ નહીં. તો એ વખતે કેવો સંયમ હોવો જોઈએ એના માટેના કેટલાક વિધાનો છે. અને ખાસ કરીને આ પ્રશ્ન એમાં અમારે સ્વામિનારાયણ સંપ્રદાય માટે તો વધારે છે. સ્વામિનારાયણના બાપ આ બૈરાના મોઢાનો જોવે તે કાંઈ આકાશમાંથી પીડ્યા બહુ સાંભળવા મળે. મારો ઈશારો એ તરફ જ છે. એટલે મને થયું કે આજે થોડી શાંતિથી વાત કરીએ. હાજી, એક તો આ છે ને શાંતિથી સમજવાનો વિષય છે, ચોરે ચૌટે ચર્ચવાનો ના હોય. લોકમાન્યતા છે ને કેટલીક ઘટનાઓથી બંધાતી હોય છે ધર્મક્ષેત્રમાં. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની જ વાત કરું તો ઘણીવાર અમને પોતાને એટલું બધું દુઃખ થાય. એટલે જેમ દૂધ કરતાં
તપેલી ગરમ હોય એ અમારે હારે ફરનારા બધા સ્વયંસેવકો હાલો ભાગો હરે હું તો એને એવો થોડોક મારે કહેવાય નહીં લોહરાવો હાલા મારે કણ હાંડ આવે તો શાંતિથી વાત કરીને કોઈ માથે પડી નથી આવતું તો શાંતિથી હાલે જવાનું છે અને પણ એટલે એનાથી શું થાય કે છાપ એવી ઊભી થઈ જાય કે આ લોકો આ રીતનો વ્યવહાર કરે છે. આપને હું હૃદયથી કહું કે અમે ભલે સાધુ થયા પણ અમે ક્યારેય ના ભૂલી શકીએ કે અમે એક માના દીકરા છીએ. એ ક્યારેય ભૂલી ન શકાય. સ્વામિનારાયણ ભગવાને જે મર્યાદાઓ સ્થાપી તમને નવાઈ લાગશે, એ મર્યાદા સ્વામિનારાયણ ભગવાનની નથી, સનાતન ધર્મની મર્યાદા છે. સનાતન ધર્મની અંદર ઋષિ મુનિઓએ જે મર્યાદાના શ્લોકો લખ્યા છે એને સ્વામિનારાયણ ભગવાને થોડા મોડિફાય કર્યા. મોડિફાય એ રીતે કર્યા કે નિયમ પણ સચવાય અને બહેનોનો વિકાસ અટકે નહીં. આ બે વસ્તુને એણે ધ્યાનમાં રાખી. એક સમય એવો હતો કે ધર્મને નામે શોષણ બહેનોનું બહુ થતું. ભક્તમાળ જેવો ગ્રંથ કેવો સરસ છે પણ સૂત્ર સમર્પણનું, એટલે સમર્પણ શબ્દને આગળ ધરીને પછી આપ સમજો છો કે શું થઈ શકે. આ સ્વામિનારાયણ ભગવાન જોઈ રહ્યા હતા કે આમાં તો બહેનોનું શોષણ થઈ રહ્યું છે અને સાધનાઓ વિક્ષિપ્ત થઈ રહી છે. એટલે એમણે સાધુઓ માટે કેટલાક નિયમ ઘડ્યા. હવે એ નિયમ એમણે જે ઘડ્યા તો તમે જે સ્વામિનારાયણ ભગવાનને ભગવાનના સંત નથી પણ આમ બધા પ્રતિષ્ઠિત સંતો છે, ડોંગરેજી મહારાજ કોઈ દિવસ કોઈ પણ બહેનને પોતાનો ચરણનો સ્પર્શ કરવા દીધો નહોતો. હવે એ ક્યાં સ્વામિનારાયણ હતા. રામસુખદાસજી મહારાજ આવા મહાપુરુષોની સામે આપણે જોવું જોઈએ. આ એટલે કહું છું ચોરા ચૌટાનો વિષય નથી. રામસુખદાસજી મહારાજ એટલા ભગવત પરાયણ સંત જેમણે ગીતા સંજીવની લખી, અદ્ભુત ગ્રંથ છે. એમની સ્પષ્ટ સૂચનાઓ છે કે મારી સભામાં બહેનો આ રીતે બેસે, પુરુષો આ રીતે બેસે. પુરુષની વ્યવસ્થા બધા પુરુષો જ કરે, બહેનોની વ્યવસ્થા બધા બહેનો કરે. તો આ એક વિવેક થયો ને, આમાં કોઈનો તિરસ્કાર તો નથી. તો સ્વામિનારાયણ ભગવાને જે નિયમો બાંધ્યા એની સાથે જ એણે જે વ્યવસ્થાઓ આપી, બહેનોનું મંદિર અલગ કરો, આ બહુ મોટું ક્રાંતિકારી પગલું હતું. ક્યાંય પણ આપને ધર્મમાં આ બહેનોનું મંદિર, આ ભાઈઓનું મંદિર એવું જોવા નહીં મળે. પરિણામ શું થયું કે વહીવટ બહેનો કરે, પૂજા વ્યવસ્થા એટલે પૂજારી બહેનો બને, કથા વાર્તા બહેનો કરે. આ વ્યક્તિ વિકાસ નથી, બીજું શું છે. એટલે બહેનોને આખું ક્ષેત્ર મળ્યું કે એ પણ મંદિર ચલાવી શકે છે, એ પણ કથા વાર્તા કરી શકે છે. તો ભગવાન સ્વામિનારાયણે ખાલી વ્યવસ્થા નિયમ નથી બાંધ્યા, વ્યવસ્થા આપી. જે મૂળ સંપ્રદાય હું આપને કહું કે મારે અમદાવાદ તો કાલુપુર ગાદી, આ નરનારાયણ દેવની ગાદી, આ વરતાલ તો લક્ષ્મીનારાયણ દેવની ગાદી, એમના ગાદીપતિ આચાર્યો છે. ધર્મક્ષેત્રમાં પહેલી વખત એવું બન્યું કે સ્વામિનારાયણ ભગવાને ગાદીપતિ જે આચાર્યો છે એમના પત્નીઓને પણ ગાદીપતિ એટલે ધર્મગુરુનું સ્થાન આપ્યું. આ કોઈ નાની વાત છે કે બહેન સ્ત્રીઓના આચાર્ય કે ગાદીપતિ બની શકે, આ કેટલું મોટું પરિવર્તન ધર્મ જગતમાં. પણ આ બધા પાસાઓ છે ને ઓલા ઉપલક વ્યવહારમાં ભૂલાઈ ગયા છે. અમારા નિયમો છે, નો ડાઉટ છે, તો એમાં અમારા જાહેર જીવનના નિયમો છે અને અમારા અંગત જીવનના નિયમો છે. અંગત જીવનમાં એ છે કે ભાઈ અમારી પર્ણકુટીમાં કોઈ બહેનો ન આવે. સત્સંગ કરવો હોય તો જાહેરમાં કરો. અમારે તો પરંપરા છે કે બહેનોને કાંઈ પણ પ્રશ્ન કરવો હોય તો લખીને મોકલે અને અમે એના પ્રશ્નનું, તમારે આધ્યાત્મિક માર્ગદર્શન જ જોઈએ છે ને, તો એ રીતે સમાધાન રસ્તો નીકળી શકે છે. રસ્તે ચાલતા હોઈએ, ભીડો હોય,
મેં વાત કરી હમણાં, તો આઘારી એમ કહેવાની જરૂર નથી. શ્રીજી મહારાજે સ્પષ્ટ લખ્યું કે પોતાનું શરીર બચાવી નીકળી જાઓ. આમાં છે ને સાહજિકતા ભદ્રાયું બહુ જરૂરી હોય છે. સાહજિકતા ન હોય ને તો ત્યાગ માર્ગમાં બહુ મુશ્કેલીઓ થઈ જાય. એટલે નાની દીકરી હોય, ખરેખર હું દુઃખની વાત કરું, ઓલા છે ને હેવી દીકરીને ઉપાડે એ કોઈથી ધાર્મિક ન થાય, બોલો બી જાય. હું મારે પછી એને કહેવું પડે તું આવું શું કામ કરે છે. નાની દીકરી બેઠી છે, શ્રીજી મહારાજ કહી ગયા છે કે નાની બાળકી હોય તો પડખેથી નીકળી જાઓ, તમે એને ભડકાવી દો એ તો ના ચાલે. પ્લેનમાં જઈએ, બસમાં જઈએ તો અમારે બહેનોને અડાય નહીં, બોલાય નહીં, આ બધું હોય છે. હવે પ્લેનમાં અમે બધા નિયમો જડતાથી પાળવા જઈએ તો મુશ્કેલીઓ કેટલી થાય. એટલે પછી હું તો સભામાં હસતા હસતા કહું કે સિક્યોરિટીમાંથી જતા હોય ને સિક્યોરિટી અમેરિકન બાય હોય, એ ઓલું આમ લઈને બેઠી હોય, રાઈટ, હવે એ આવે સિક્યોરિટી ચેક કરવા ત્યારે ના પાડવાની. આપણે એમ માનો ને અંબામાં આપણી આરતી ઉતારે, એટલે આ બધા અપવાદના નહીં. બહેનોનું શરીર જોખમમાં આવી પડે તો શ્રીજી મહારાજે ચોક્કસ લખ્યું કે બધા નિયમો પડતા મેલી તમે એને બચાવો. હા, એટલે આ શ્રીજી મહારાજે બહેનો અને પુરુષોની જે મર્યાદા છે વિવેક સાથે સ્થાપિત કરી છે. જો બહેનો પ્રત્યે તિરસ્કારની આ મર્યાદા હોત તો સાધુના જીવન ઉકરડા થઈ ગયા હોત. તમે તો સાયકોલોજીને જાણો છો, સામે બહેનોમાં સત્સંગનો વિકાસ જ ના થયો હોત. આપને કહું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક શબ્દ પ્રચલિત છે, મામાનો સત્સંગ. મામાનો સત્સંગ, મામાનો સત્સંગનો અર્થ શું છે કે પરિવારમાં કોઈ સ્વામિનારાયણ નહોતું, પણ દીકરી પરણીને સાસરે આવી એટલે કરિયાવરમાં સત્સંગ લાવ્યા, એટલે મામાનો સત્સંગ થયો ને. ઓકે, અચ્છા, એટલે મામાનો સત્સંગ. કારણ કે જે પરિવારમાં થયા એમના ભાઈ મામા થાય, એટલે અમે પછી સુધારો કર્યો, મામાનો સત્સંગ નહીં ખાલી માનો સત્સંગ બોલો, માનો સત્સંગ છે. અને એવી કેટલી દીકરીઓએ કુટુંબના કુટુંબ તારી દીધા છે. જો એ બહેનોને આ તિરસ્કાર લાગ્યો હોત તો કોઈ દિવસ આટલો સત્સંગમાં ભાગ લીધો હોત ક્યારેય નહીં. કેવડો વિશાળ બહેનોનો સમુદાય છે. ઇવન બહેનોમાં આ વિવાહિત અવિવાહિત જીવનની વાત થઈ તો બહેનોમાં પણ આપ જુઓ તો આખો જેમ સાધુઓનો વર્ગ છે એવો સાંખ્યોગી બહેનોનો વર્ગ છે. બેના નિયમો છે, બે પોતપોતાની રીતે સત્સંગ કરે છે, કરાવે છે. એટલે આ વિષય થોડોક શાંતિથી ચર્ચવા જેવો છે. આની સાથે નિયમો છે તો સાથે મનોવિજ્ઞાન પણ છે, સ્વીકારે કે ન સ્વીકારે. હર 3 મિનિટે મનુષ્યના મગજમાં સ્ત્રી આંટો મારીને વહી જાય છે. હવે એ ઉર્જાને જો સરખે રસ્તે વાળવી હોય તો કેટલાક સાધન. તો અમારે એક બહુ રમૂજી વાત થયેલી કે તમે બેનોથી બહુ છેટા કેમ રહ્યો છો, એટલે મેં એમને હસતા હસતા કીધું કે ડાયાબિટીસનો દર્દી હોય ને એને મીઠાઈ ન ખવાય. આનો અર્થ એ નથી કે બધા પ્રશ્નોના સમાધાન થઈ જાય છે, પણ અમુક મર્યાદા જરૂરી હોય છે, અમુક અતિરેક પણ ન થવા જોઈએ, એ પણ એટલું જ જરૂરી હોય છે. સારું, આજે શાંતિથી આ વિષય ઉપર આટલો વિચાર થયો. એટલે ત્યારે આ ચોરે ચૌટે પછી લોક માન્યતાઓ ચાલે ને, પછી હું કાંઈ એમ બહુ પડું નહીં. ના, પણ આમાં બે ઉદ્દેશ હતા કે એક તો નારી શક્તિ વિશે આપના વિચારો આવે, અને બીજું નારી શક્તિ માટે જે આપણી સામે વારંવાર જે એક પ્રશ્ન ધરવામાં આવે છે એની સ્પષ્ટતા થાય. આપ જેમ કહો છો એમ ઘણી જગ્યાએ આ ચર્ચાઓના ભાગ આપણે બનવું પડે છે, કારણ કે પક્તા તરીકે કે જ્યાં જઈએ ભાગ ને ભોગ. હાજી, તો આપણને પણ પૂછે કે તમે શું માનો છો ભદ્રભાઈ. એટલે જેમ આપે કહ્યું ડાયાબિટીસનું, એમ હું એવું માનું છું કે હું એવો જવાબ આપું કે તમે જ્યાં જશો ત્યાં ડૂઝ અને ડોન્ટ્સ હશે જ,
અત્યારના મોડર્ન જમાનામાં તો દરેક માણસ પોતાના ડૂઝ અને ડોન્ટ્સ બનાવે છે, આજે આટલું કરવાનું અને આજે આટલું નથી કરવાનું. તો મેં કીધું તમે જો તમારું ડૂઝ અને ડોન્ટ્સ બનાવી શકો તો કોઈ સંપ્રદાય પણ બનાવી શકે ને. આમાં હું અહીંયા જ્યાં રહું છું એમાં લિફ્ટ અલગ છે, વર્કર્સ માટે લિફ્ટ અલગ છે, ઇવન પેટ્સ માટે અલગ છે. હવે એક હવે એ એ એ સ્વચ્છતા અને એના માટે એક બનાવેલી વાત છે. હવે જો હું એનો વિદ્રોહ ગણીને એની સામે એક્ટિવિસ્ટ બની જાઉં તો એ નિરર્થક વસ્તુ છે. અને હું મને હમણાં યાદ આવ્યું એટલે શેર કરું આપની સાથે. આવા સ્વામિનારાયણ સંપ્રદાયના એક પ્રોગ્રામમાં હું ગયો હતો અને પ્રવેશ દ્વાર પાસે હતો, ત્યાં મારો પરિચય આપની સાથે છે એમ જ. અને ત્યાં એક દંપતિ દાખલ થયું, એટલે જે કાર્યકરો હતા એણે કીધું કે બેન આપ આ બાજુ જાઓ, ભાઈ આપ આ બાજુ જાઓ. તો એટલે ભાઈએ કીધું કે એવું કેમ? તો અહીંયા નિયમ છે. તે ગયો થોડો નિયમ હોય, એમાં એને ઝઘડો થયો, થોડું બોલચાલ થઈ. એટલે એ સ્વયંસેવક મને ઓળખતો હતો, મને કહેજો આ ભદ્રાયુભાઈને પૂછી જુઓ અહીંયા કેટલા વખતથી આવું. મેં એટલે મેં એક દંપતિને બોલાવીને કીધું મેં પૂછી જોવાની જરૂર નથી, તમને આ લોકો અહીંયા બોલાવવા આવ્યા છે, ઘરે બોલાવ્યા છે કે આજે આવો? તો ઘણા મેં મને મેળે આવ્યા છે. મેં તો આ સંસ્થામાં દાખલ થાઓ એટલે સંસ્થાના નિયમોનો આદર કરવો પડે, જો તમને આ નિયમ સામે વિરોધ હોય તો તમે નીકળી જઈ શકો, સ્વતંત્ર છો ને. પણ એને ચર્ચાનો ચકડોળ બનાવવાનું કારણ જે આપે કહ્યું કે કેટલાક ઉપલખ્યા વિચારોમાં જ આપણે જીવતા હોઈએ છીએ. આપણે સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં, તમે આપણો આખો ધાર્મિક સમાજ જુઓ. સભા થાય છે ત્યારે બહેનો બહેનોના વિભાગમાં બેસીને જ કથા સાંભળે છે. આપણે સરસ વિવેકથી જ મર્યાદા છે ને, પુરુષો પુરુષોમાં આ એક પરંપરા સરસ ચાલી આવે છે. તો એને એને વિવેક બુદ્ધિથી એને લેવી જોઈએ. પણ પછી આગ્રહ કરું હું, અને આપે જે ડોંગરે મહારાજજીનો વાત કરી, આપે ઉલ્લેખ કર્યો એટલે હું કહું કે મેં પોતે એ જોયું છે અને અનુભવ્યું છે કે મોરારી બાપુ પાસે આગળ એક આવું ટેબલ રાખ્યું હોય, ત્યાં બાજુમાં બેઠા હોય ભાઈઓ પણ બધાને રોકતા હોય, છતાં કેટલાક બહેનો એવા હોય કે જે ટેબલને અવગણીને પણ. એટલે આપ કહો છો કે આ અગ્નિનો કુંડ છે અને ઘીનો ઘડો છે, એ બંને બહુ જ પરામ એકદમ સત્ય વસ્તુ છે અને એનાથી બચવું જોઈએ. આપણે કેમ હોમિયોપેથીની દવા લઈએ તો આપણને કહે છે કે આટલું આટલું નહીં ખવાય. તો આપણે એમ માનીએ કે સાધુઓ હોમિયોપેથીની દવા લે છે, ડાયાબિટીસ એમ પણ નહીં. અને વાત આ છે ને, આજે જ્યાં સુધી આ શરીરના બંધનો છૂટા નથી ત્યાં સુધી કાંઈક તો રોગ હોય જ, તો કરી તો પાળવી જ પડે ને. મને આજની આજના દિવસે આ ઢળતી સંધ્યાએ બહુ જ સુંદર એવા વિચારોથી આપની સાથે સંવાદ કરવાની જે મને તક મળી, લાવો મળ્યો, એ મને એમ છે કે જીવનનો યાદગાર લાવો. અને મેં આપને શરૂઆતમાં કહ્યું કે એક નાજુક પ્રશ્ન વિશે આજે આપણે ચર્ચા કરવી છે, કારણ એટલા માટે કે આપે એ કાર્ય કર્યું છે કે સમાજમાં જે ખોટી માન્યતા છે એને દૂર કરી છે, પુસ્તકો દ્વારા કર્યું છે, પ્રવચનો દ્વારા કર્યું છે. આપે તો કેટલાય એવા સુધારાઓ અમલમાં મૂક્યા છે, એટલે હું આપના જ પરિસરની અંદર, આપણા પરિસરની અંદર, આપણા પરિસરની અંદર હું આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, આપનો અહોભાવ વ્યક્ત કરું છું. અને આપણે પ્રાર્થના કરીએ ઈશ્વરને કે જેટલી ગલત માન્યતાઓ પ્રવર્તે છે એ ઝડપથી દૂર થાય. આપણા પરમ પૂજ્ય સ્થાપક ધર્મજીવનદાસજી મહારાજે કહ્યું કે સદવિદ્યાનું પ્રવર્તન થાય. આપણે એના માટે જ આ પ્રયાસ કર્યો કે એક સદવિદ્યા, સાચો વિચાર સમાજમાં પ્રવર્તે, એ ઉજ્જવળ પરંપરા આપના દ્વારા સિદ્ધ થાય. આપે સદવિદ્યા પ્રવર્તનની વાત કરી અને આજે બહેનોના કેન્દ્રમાં રાખીને વિષય છે. આપણે અત્યાર સુધી બોયઝ હોસ્ટેલ, બોયઝ સ્કૂલ ચાલ્યા, છોકરાઓ ભણે, સ્કૂલો છોકરાઓ માટે, હોસ્ટેલો છોકરાઓ માટે. પણ મનમાં સતત થયા કરતું હતું કે સમાજનું આખું અડધું અંક એ સદવિદ્યાથી વંચિત રહી જાય, ન રહેવું જોઈએ. એટલે
ખાલી આપની જાણકારી ખાતર કે દ્રોણેશ્વરની અંદર જે કુમાર કન્યા ગુરુકુલ બન્યું, આજે 500-600 દીકરીઓ ત્યાં અભ્યાસ કરે છે અને અમારી સાથે ગ્રહસ્થ વર્ગ એવો સરસ કામમાં ગોઠવાયેલો છે. રસ્તો કાઢવો છે, વિકાસ અટકવાનો છે, એટલે અમે દીકરીઓને સ્પોર્ટ્સમાં ડિફેન્સમાં આગળ વધે, કારણ કે આ બધા જે પ્રશ્નો અત્યારે ચાલી રહ્યા છે એમાં કોઈ સરકાર આપણી રક્ષા કરશે, ફલાણા રક્ષા કરશે, એના કરતાં દીકરી પોતે જ પોતાની રક્ષા કરી શકે, એટલું જ નહીં એટેક પણ કરી શકે, એ દ્રષ્ટિ આપણે દીકરીઓને ત્યાં તૈયાર કરી રહ્યા છીએ. હવે જો અમને સ્વામિનારાયણ ભગવાનના નિયમો કોઈ તિરસ્કારથી જ ભરેલા હોત તો આવું કેમ થાત? એટલે મને તો હમણાં જ મેં થોડી વાર પહેલાં કહ્યું કે આપ માત્ર વિચાર નથી કરતા, પણ આવા નવા વિચારો હોય તો એનો જીવનમાં અમલ કરી અને આ વિચારને પ્રથમાત્મા એનું એની જ વાત આપે ઉમેરી કે નારી શક્તિ વિશે ચર્ચા કરવાની જરૂર નથી, શક્તિનો સ્વીકાર છે અને સ્વીકાર થાય ત્યાં સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળ પોતે પ્રદાન કરી રહી છે. ગુરુકુળનો તો અર્થ જ એ છે. મને આ વાત જાણીને અતિ આનંદ થયો. કદાચ ફલશ્રુતિ આ આખા સંવાદની છેલ્લા આપની વાતમાંથી આવી. વેદરાય સંવાદો અમને બહુ ગમે. આપણે ત્યાં છે વાદે વાદે જાય તે તત્વબોધ, સંવાદથી આપણું જ્ઞાન વધે છે અને આપણે જીવનમાં બહુ ઉપયોગી થાય છે સંવાદો. એટલે મને તો આવો સરસ સાત્વિક સંવાદ આજે થયો એનો આનંદ છે. હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું, અહોભાવ વ્યક્ત કરું. આપે બહુ અમૂલ્ય સમય અમને ફાળવ્યો છે અને આપણા પરિસરમાં આપને પ્રણામ સાથે મારા જય સિયારામ કહું, જય સ્વામિનારાયણ કહું અને જગતના જે કોઈ ઉત્તમ તત્વો છે, ચેતના છે, સૌની જય સાથે આ સંવાદને આપણે અહીંયા વિરામ આપીએ, પૂર્ણ કરીએ. ફરી એકવાર જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી, વંદે માતરમ. હાજી, વંદે માતાજી, જય. થેન્ક યુ. ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરતા રહો.